डीसा તાલુકાના મુડેઠા ગામે ટોલ પ્લાઝા આવેલું છે અને તેના 42 કિલોમીટર કાંકરેજી તાલુકાના ભલગામ ખાતે એક ટોલ પ્લાઝા આવેલું છે અને બે નજીક ટોલ પ્લાઝા આવેલા છે અને સ્થાનિક વાહન ચાલકોના ટોલના પૈસા ભરી ખિસ્સા હળવા થઈ રહ્યા છે જેમાં ટોલ પ્લાઝાના રોડ રસ્તાની સારી સુવિધા નથી અને કોઈ વાહન ચાલકને ફાસ્ટેગ ન હોવાથી તે વાહન ચાલક પાસેથી બે ગણા પૈસા લઈને લૂંટી વાહન ચાલકો પાસેથી લૂંટી રહ્યા છે અને બાજુમાં સર્વિસ રોડ ન હોવાથી ફરજિયાત વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પોતાના ખેતરમાં ટોલ નાખી પૈસા ભરીને જાય છે જેને લઈને આજે મુડેઠા ટોલ પ્લાઝા મુડેઠા તેમજ મામલતદાર કચેરી સિહોરી તેમજ ભલગામ ટોલ પ્લાઝા મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને વિવિધ સંગઠનો સાથે મળી અને રાજકીય આગેવાનો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકોને ટોલ પ્લાઝા મુક્તિ આપવી અને સર્વિસ રોડ બનાવી અપાવો તેવું આવેદનપત્ર આપવામાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 16-8-2022 ના રોજ મુડેઠા ટોલ પ્લાઝા ધરણા કરવામાં આવશે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે આજે અમે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું હતું શિવોરી અને તાત્કાલિક અમે ટોલ નાકાના અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે અમારા વિસ્તારના અંદર તમામ જે લોકલ સાધનો છે એમને તાત્કાલિક હેડવાનો પરવાનગો આપે અને નક્કી અમને સર્વિસ રોડ તાત્કાલિક બનાવવામાં આવે જો આપવામાં નહીં આવે ટૂંક સમયની અંદર તો 16 તારીખે આ ટોલ નાકા ઉપર હજારો જનમેદની ધરણા કરશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે અને ટોલ નાકાના અધિકારીઓને પણ ભોગવવું પડશે કારણ કે અત્યારે અમને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે એવી અમારી માગણી છે આજે ટોલ ટેક્સ નાબૂદી અભિયાન અંતર્ગત અમે લોકોએ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે મુડેઠા ટોલ ટેક્સ ઉપર અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજે અમે આના જવાબદાર અધિકારીશ્રીઓને અમે એક ટ્રેલર બતાવ્યું છે એક પણ વાહનને અમે લોકો અમે ઊભા ત્યાં સુધી ટોલ ટેક્સ લેવા દીધો નથી માટે સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બંને સ્થાનમાં સમજી જાય હજારોની સંખ્યામાં અમે 16 તારીખે અહીંયા ઉભા રહેવાના છીએ કોઈ પણ વાહનનો અમે ટેક્સ ચૂકવવા નહીં દઈએ જેટલા દિવસ અમારે અહીંયા રોકાવું પડે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી મક્કમદારી અમે અહીંયા બેસવાના છીએ માટે સ્થાનમાં સરકાર અથવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમજી જાય અમે લોકો કોઈ પણ ભોગે અમારા બનાસકાંઠાના સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાયા વગર જંપવાના નથી સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ બનાસકાંઠા